ન્યૂઝ ફોકસની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચંદ્રાબાબુ નાયડુ સાથે કરેલ વાતચીત રહી નિષ્ફળ. ટીડીપીના બંને નેતાઓએ રાજીનામા આપી જણાવ્યું તેઓ એનડીએનો હિસ્સો રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલા દિને લીધી રાજસ્થાનના ઝુંઝુનુની મુલાકાત. રાષ્ટ્રીય પોષણ મિશનનો કરાવ્યો શુભારંભ. આ મિશન માટે 9000 કરોડની કડી ફાળવણી. બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રથમ 10માં અમદાવાદ જિલ્લાને મળ્યું સન્માન. રાષ્ટ્રપતિ ભવન ખાતે મહિલા શક્તિને બિરદાવતા નારી શક્તિ પુરસ્કાર કરાયા એનાયત. વિવિધ રાજ્યોની 39 મહિલાઓને કરવામાં આવી પુરસ્કૃત. ગુજરાતના અમદાવાદની મિત્તલ પટેલને મળ્યો નારી શક્તિનો પુરસ્કાર. વિશ્વ મહિલા દિન નિમિત્તે આજે જન્મેલ બાળકીઓનું અનોખી રીતે કરાયું સ્વાગત. નન્ની પરી અવતરણ હેઠળ કીટ, ચાંદીના સિક્કા, ફૂલ તેમજ રોકડ રકમ અપાઈ પ્રોત્સાહન રૂપે. મહિલા દિને દીકરીના અવતરણના વધામણા. મુખ્યમંત્રીએ નવી જન્મેલી બાળકીઓ પર વરસાવ્યું વહાલ. સમાજમાં બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને સાર્થક કરવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી. વિશ્વ મહિલા દિને સરકાર ઉપરાંત અન્ય ક્ષેત્રે કરાઈ ઉજવણી. ગુજરાત વિદ્યાપીઠ, સાહિત્ય એકેડમી, બેંક વગેરે દ્વારા થયેલા કાર્યક્રમો. દૂરદર્શન પર રાત્રે 9 વાગે મહિલાઓના સ્પેશિયલ બેન્ડનું જીવંત પ્રસારણ. અને અમદાવાદના વિશ્વવિખ્યાત આર્કિટેક્ચર બીવી દોશીને મળ્યું 2018 વર્ષનું પ્રિટકર આર્કિટેક્ટ પ્રાઇઝ. આર્કિટેક્ટ ક્ષેત્રે પ્રાઇઝ મેળવનાર દોશી પ્રથમ ભારતીય. સમાચારોમાં આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગણીના ઘટનાક્રમમાં તેલુગુદેશમ પાર્ટીના 2 કેન્દ્રીય મંત્રીઓ અશોક ગજપતિ રાજુ તથા વાયએસ ચૌધરીએ પોતાના રાજીનામા પ્રધાનમંત્રીને સુપ્રત કર્યા હતા. આજે બંને ટીડીપી નેતાઓએ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી. બાદમાં અશોક ગજપતિ રાજુએ જણાવ્યું હતું કે તેઓએ ભલે રાજીનામું આપ્યું પરંતુ તેઓ એનડીએનો હિસ્સો રહેશે. અગાઉ પ્રધાનમંત્રી મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તથા ટીડીપી ચીફ એન ચંદ્રબાબુ નાયડુ સાથે આંધ્રપ્રદેશના મુદ્દે વાતચીત કરી હતી. ઉલ્લેખનીય છે કે ચંદ્રબાબુ નાયડુએ ગત રાત્રે પોતાની પાર્ટીના નિર્ણય અંગે જણાવ્યું હતું કે તેમની પાર્ટીના 2 કેન્દ્રીય નેતા રાજીનામા આપશે. દરમિયાન નાણામંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે પૂર્વોત્તરના કેટલાક ભાગ અને પહાડી ક્ષેત્રોને મળનારી 90%ની મદદ આંધ્રપ્રદેશને પણ મળશે અને સરકાર તેને વિશેષ દરજ્જાને બદલે સ્પેશિયલ પેકેજ તરીકે ઓળખાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝુંઝુનુમાં બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમના વિસ્તરણની શરૂઆત કરાવી હતી. યોજનાનું વિસ્તરણ થતા 161 જિલ્લામાં ચાલી રહેલી યોજના 640 જિલ્લા સુધી વિસ્તરશે. પ્રધાનમંત્રીએ મહિલાઓની સિદ્ધિને બિરદાવી હતી તેમજ રાષ્ટ્રીય પોષણ મિશનનો પણ શુભારંભ કરાવ્યો હતો. બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ માટે ઉત્તમ પ્રદર્શન કરનારા જિલ્લાને સન્માનિત પણ કર્યા હતા. આ સન્માન ગુજરાતના અમદાવાદ જિલ્લાને પણ મળ્યું છે. બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી માટે અમદાવાદ જિલ્લાના કલેક્ટર અવંતિકા સિંઘે પુરસ્કાર સ્વીકાર્યો હતો. પ્રધાનમંત્રીએ ઝુંઝુનુમાં મહિલાઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ નાની બાલિકાઓ સાથે પણ પ્રધાનમંત્રી હળવાશના અંદાજમાં જોવા મળ્યા હતા. ઇસે જન આંદોલન બનાના હોગા. જબ તક એક એક પરિવાર જુડતા નહીં હૈ ઓર જબ તક મધર ઇન લો સાસ ઉસકા નેતૃત્વ નહીં સંભાલતી હૈ ઓર એક બાર સાસ કહે દે કે ઘર મેં બેટી ચાહીએ કિસી કી તાકત નહીં હૈ જો બેટી કે સાથ કોઈ અન્યાય કર સકે. સ્ત્રી ઓર પુરુષ કી સમાનતા સે હી એ સમાજ કા ચક્ર ચલતા હૈ, સમાજ કી ગતિવિધિ બઢતી હૈ. કઈ દશકો સે બેટીઓ કો
नकारते रहे, मारते रहे, उसी का नतीजा है कि समाज का संतुलन पैदा हुआ। अब तो हम तय करें कि जितने बेटे पैदा होंगे उतनी ही बेटियां भी पैदा होगी। बेटा बेटी दोनों एक समान, इस भाव को लेकर के अगर चलेंगे तो जो 4-5-6 पीढ़ी में बुरा हुआ है वो शायद हम 2 या 3 पीढ़ी में ठीक कर सकते हैं। राष्ट्रपति रामनाथ कोविंदे आंतरराष्ट्रीय महिला दिवस निमित्त जणाव्युं हतुं के आ उजवणी सतत चालवी जोईए। राष्ट्रपति रामनाथ कोविंद द्वारा राष्ट्रपति भवन खाते महिला शक्ति ने बिरदावता नारी शक्ति पुरस्कार थी देशना विविध राज्यों की 39 महिलाओं ने पुरस्कृत करवामां आवी हती। राष्ट्रपति रामनाथ कोविंदे जणाव्युं हतुं के सशक्त महिला द्वारा ज सारा देशनुं निर्माण थाय छे। महिला शक्ति ने सम्मानित करवामां आवी तेमां गुजरातना अमदावादना मित्तल पटेलनो पण समावेश थाय छे, जेओ विचरती विमुक्त जाति માટે સતત કાર્યરત રહીને આ ક્ષેત્રમાં ઉત્તમ કામ કરી રહ્યા છે। રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે તમામ મહિલાઓના સંઘર્ષ વચ્ચે અન્યના કલ્યાણ માટે ટકી રહેવાની સ્ત્રીની અડગતાને બિરદાવી હતી। આપને દેશ કી ગરિમા બઢાઈ હે, મેં આપ સબ કે ઉજ્જવલ ભવિષ્ય કી કામના કરતા હું। हम सब जानते हैं कि अंतर्राष्ट्रीय महिला दिवस अलग अलग क्षेत्रों में काम कर रही महिलाओं का सम्मान करने और उनकी उपलब्धियों का उत्सव मनाने का दिन होता है। नारी शक्ति पुरस्कार का उद्देश्य भी नारी सशक्तिकरण को बढ़ावा देना है। महिला एवं बाल विकास मंत्रालय ने इन पुरस्कारों की पात्रता में आप सबको शामिल किया है। मंत्रालय द्वारा व्यक्तियों के अलावा संस्थानों और संगठनों को भी अपनी अपनी प्रविष्टियां प्रस्तुत करने का अवसर दिया जाता है। भारत सरकार ने नारी शक्ति पारितोषित से सम्मान करने का निश्चय किया और उस अवार्ड के लिए हमें पसंद किया, उसके लिए मैं सरकार की बहुत बड़ी आभारी हूँ। ऐसे बहुत सारे शुभेच्छक हैं, अधिकारीगण हैं, मंत्रीगण हैं जिन्होंने पहले से लेकर आज तक हमें सपोर्ट किया है। मेरी पूरी टीम है, मेरा ट्रस्टी मंडल है, उन सबका भी मैं बहुत बड़ा आभार मानती हूँ और सबसे बड़ा आभार मैं इस कम्युनिटी का मानती हूँ। मैं ये नहीं कहती कि मैं इनके लिए काम करती हूँ, पर मैं ये बोलूंगी कि उन्होंने मुझे काम करने का मौका दिया और उनसे मैं बहुत कुछ सीखी हूं और इसीलिए मैं उनकी भी बहुत बड़ी आभारी हूं। बेटी बचाओ बेटी पढ़ाओ सूत्रने सार्थक करवा विश्व महिला दिने नन्नी परी अवतरण योजना अंतर्गत गुजरात सरकार अति सुंदर कार्य करी रही छे, जेना भागरूपे आजे विविध सिविल अने खानगी होस्पिटल मां नवी जन्मेल बाळकीओने वधाववामां आवी हती। जोईए आ विषयनो एक विशेष अहेवाल। આજે વિશ્વ મહિલા દિવસ નિમિત્તે ગુજરાત સરકાર આજના દિવસને અનોખી રીતે મનાવી રહી છે ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું સમાજમાં બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરવા સરકાર કટિબદ્ધ છે। ઉપરાંત તેમણે આજે જન્મનાર નવજાત બાળકીઓને ચાંદીના સિક્કા તેમજ નન્હી પરી કીટનું વિતરણ કર્યું હતું। જે દીકરીઓનો આજે જન્મ થયો છે એમને ચાંદીનો સિક્કો અને મીઠાઈ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું છે। દીકરો દીકરીનો ભેદ ન રહે એ દિશામાં રાજ્ય અને દેશ આખો આગળ વધી રહ્યો છે। વધુને વધુ દીકરીઓનો જન્મ થાય અને વધુને વધુ દીકરીઓ ભણી ગણી અને આગળ આવી અને સામાજિક જવાબદારીઓ સ્વીકારે। મેરે કો અચ્છા લગા બેટી પેદા હોય ઇસકે લિયે કહુંગી। તો અમદાવાદ સોલા સિવિલ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નવી જન્મેલ બાળકીઓને નન્ની પરી અવતરણ હેઠળ ચાંદીના સિક્કા આપી શુભેચ્છા પાઠવી હતી। તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં દીકરીઓની સંખ્યા ઘટતી જાય છે, એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર તરફથી, અમારા આરોગ્ય વિભાગ તરફથી અને મહિલા બાળ કલ્યાણ વિભાગ તરફથી જે અમે ઝુંબેશ ઉપાડી છે એ પ્રમાણે દીકરીઓનો જન્મ થાય, દીકરીઓને સારામાં સારું અભ્યાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવે અને દીકરીઓ વધુ અભ્યાસ કરી સારામાં સારી રોજગારી
પ્રાપ્ત કરે એ બધા જ લક્ષ્ય સાથે આ વિશ્વ મહિલા દિનની આજે ગુજરાતમાં ઉજવણી કરીએ છીએ. મહેસાણા જિલ્લામાં નવજાત બાળકીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં સિવિલ સહિત 35 સ્થળોએ મહાનુભાવોના હસ્તે નન્ની પરી અવતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચાંદીનો સિક્કો, મીઠાઈનું બોક્સ તેમજ ગુલાબનું ફૂલ આપી દીકરીઓને વધાવવામાં આવી હતી, જ્યારે ખેડા જિલ્લાની સિવિલ હોસ્પિટલ અને કઠલાલના આરોગ્ય કેન્દ્ર ખાતે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે દીકરીના જન્મના વધામણા કરવામાં આવ્યા હતા. જામનગરમાં ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં નન્ની પરી અવતરણ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વોર્ડને શણગારી નવજાત બાળકીને કીટ આપી શુભેચ્છા પાઠવી હતી, જ્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પણ નવી જન્મેલી બાળકીઓને નન્ની પરી કીટ તેમજ જીયાણાની કીટ આપી સ્વાગત કરાયું હતું. આખી દુનિયા સ્ત્રી સશક્તિકરણ તરફ જઈ રહી છે, ત્યારે આવા યુગમાં એક માતા એક બાળકને જન્મ આપે એ બહુ ગૌરવ લેવા જેવી વાત છે. જ્યારે ઈશ્વરી સંકેત હોય તો જ આ આપણા માટે શક્ય છે. અને આજે એક સ્ત્રી છે એ બે ઘરને તારે છે તે તો બહુ જૂની પુરાણી વાત છે. બાળાઓને વધાવો, દીકરીઓના આવકારો, અને દીકરીઓ આપણા દેશનું ગૌરવ છે. દીકરીઓ છે તો દેશ છે. આ જ રીતે ગીર સોમનાથ જિલ્લામાં પણ નન્ની પરી અવતરણ અભિયાન હેઠળ કીટ વિતરણ કરાયું હતું, તેમજ કોડીનાર નગરપાલિકાના પ્રમુખ શિવાભાઈ દ્વારા 5000 રૂપિયા ભેટમાં આપ્યા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના બારડોલી ખાતે સત્યાગ્રહ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવી જન્મેલી બાળકીઓને કીટ આપી શુભેચ્છા પાઠવવામાં આવી હતી, જ્યારે તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે પણ આરોગ્ય વિભાગ દ્વારા બાળકીઓને ભેટ સોગાદ આપવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં પણ સરકારી હોસ્પિટલોમાં જિલ્લાના મહાનુભાવો દ્વારા કીટ વિતરણ કરીને બાળકીઓ તેમજ તેમની માતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્યાલી બેબી છે, ચાંદીનો સિક્કો, સાબુ, છોકરું માટે રમકડું, કપડાં, મીઠાઈ, કપડાં ને ફૂલ ને. દીકરા અને દીકરી વચ્ચેનો ભેદ ભૂલાય અને ઘટતો સ્ત્રી દર નિયંત્રિત બને તેવા આશયથી શરૂ થયેલ અભિયાન હેઠળ પાટણ બસ સ્ટોપ વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં પણ યોજનાનો લાભ પહોંચાડી સરકારનો સંદેશ આપી શુભેચ્છા પાઠવી હતી. ઉપરાંત દ્વારકાના ખંભાળિયા ખાતે પટેલ હોસ્પિટલમાં નવજાત બાળકીઓને વધાવવામાં આવી હતી. મહિલાઓને સમાજમાં માં, બહેન, પત્ની જેવા ઉચ્ચ સ્થાને સન્માનિત કરવામાં આવે છે, ત્યારે આજના મહિલા દિને જન્મેલ બાળકીઓનું જીવન અને સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છા સાથે ઠેર ઠેર નન્ની પરી અવતરણની ઉજવણી કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. વિશ્વ મહિલા દિને સરકાર તેમજ સામાન્ય જનતા પણ પોતાની રીતે આ દિવસ મનાવી રહી છે, ત્યારે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત સાહિત્ય અકાદમી, વિવિધ સંસ્થાઓ, બેન્કો, કોલેજો તેમજ દૂરદર્શને પણ આ દિવસની ઉજવણી અનોખી રીતે કરી. આ અંગે જોઈએ એક અહેવાલ. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત સાહિત્ય અકાદમી, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તેમજ અન્ય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય પરિસંવાદ તથા લેખિકા સંમેલન જુઈ મેળાનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ વિભાગના અધ્યક્ષોએ આ અંગે વાત કરી હતી તેમજ ભારતીય અને ડાયસ્પોરા સ્ત્રી સર્જકોના સાહિત્ય સર્જન અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સ્ત્રી સન્માન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઘણા વખતથી મનમાં એક વિચાર હતો કે સર્જનાત્મક ક્ષેત્રે પ્રવૃત્ત બહેનો એક સાથે એક મંચ ઉપર ભેગા થાય એવું સામાન્ય રીતે નથી થતું. કાં તો કવિયત્રી સંમેલન હોય અથવા વાર્તા લેખન શિબિર હોય તો વાર્તાકાર બહેનો એકત્રિત થયા હોય, પણ જુદા જુદા સાહિત્યના પ્રકારોમાં ફોર્મમાં કામ કરનાર લેખિકા બહેનો આખો દિવસ સાથે હોય, કેટલાક મંચ ઉપરથી વાત કરે તો કેટલાક અનૌપચારિક રીતે વચ્ચેના વિરામના સમયમાં વાત કરે, એ મને બહુ જરૂરી લાગતું હતું. એમાંથી આ વિચાર છે એ ઉદ્ભવ્યો અને ગુજરાત વિદ્યાપીઠ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમી ઉપરાંત બીજી કેટલીક સંસ્થાઓ આ બધાના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. દૂર દૂરથી મહિલાઓ આવી છે અને અમારી યંગ જનરેશનને ભાષા સાથે જોડવા માટે આ બહુ જરૂરી છે, કારણ કે આપણે બધા આંતરરાષ્ટ્રીય મહિલા કહીને આપણે નારી વિરોધીઓ નથી, પેલા નારીવાદની વાતો નથી કરતા. ઘરની સાથે અમને સ્પેશિયલી ઈશ્વરે બ્લેસ કર્યા છે કે અમે અમારી વાતો લોકો સુધી પહોંચાડી શકીએ, નહીતર રોટલા બનાવવા તો બધા જાણે જ છે.
અને એ સ્ત્રીઓ રોટલી બનાવતા બનાવતા પણ ઘણી બધી વાતો કરી જાય અને સંવેદના સુધી લોકો સુધી પહોંચાડી દે, એટલે એવા લોકોની એવા સર્જકોની વાતો આજે અમે કરવાના છીએ આખા હોલ ડે. આ સાથે અમદાવાદના લાલ દરવાજા સ્થિત એસબીઆઈની મુખ્ય બ્રાન્ચ દ્વારા પણ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં એસબીઆઈ દ્વારા બ્લાઇન્ડ વુમન્સ એસોસિએશનને ચીફ જનરલ મેનેજરના હસ્તે લાઇવ ઢોકળાના મશીન માટે 27,140નો ચેક એનાયત કરી પ્રોત્સાહન અપાયું હતું. ઉપરાંત એસબીઆઈની મહિલા કર્મચારીઓનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું. એક સમય થા જબ મેને જોઈન કિયા થા બેંક મે 32-33 સાલ પહેલે જોઈન કિયા થા કમ સે કમ 1-2% ભી લેડી એમ્પ્લોય નહીં હોવા નહીં હોતે થે, લેકિન આ સમય બદલ ગયા હે. હર કેટેગરી મે ચાહે ક્લરિકલ કેટેગરી મે હો ઓફિસર્સ કેટેગરી મે હો સંખ્યા ઇતને તાદાદ મે બઢ રહે હે, 30-35% તક આ ગયે હે, ઓર ભી જ્યાદા બઢેંગે તો સંતુલન બનાએ રખના ચાહીએ. તો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે પણ મહિલા સંમેલન કાર્યક્રમ યોજાયો, જેમાં પ્રતિભાવન મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી કાર્યકર તેડાઘર બહેનોને રાજ્યકક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આશા વર્કર બહેનોને સાડીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ સખી મંડળને ઇકોવાન આપી પોતાના પગ પર ઉભા થવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા, તેમજ સર્વને બેટી બચાવો બેટી પઢાઓના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, આદિજાતિ વિકાસમંત્રી ગણપત વસાવા, વિભાવરીબેન દવે અને મહિલા ધારાસભ્યો અને મહિલા સચિવો ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ સ્થિત દૂરદર્શન ઓફિસ ખાતે આ નિમિત્તે એક મહિલા મીટિંગનું આયોજન કરવામાં મહિલાઓને લગતા પ્રશ્નોની ચર્ચા કરી તેના નિવારણ અંગે વાત કરવામાં આવી હતી, તો મહિલાઓ દ્વારા કેક કટિંગ પણ કરવામાં આવ્યું હતું. આજે દૂરદર્શન ડીડી ગિરનાર પર રાત્રે 9 વાગે મહિલા બેન્ડ તથા સ્ત્રી ચિત્રકારો દ્વારા સ્ત્રી શક્તિ અને ઉર્મિઓની જીવન પ્રસ્તુતિ. પ્રથમવાર મહિલા બેન્ડ તથા સ્ત્રી ચિત્રકારો દ્વારા સ્ત્રી શક્તિ અને ઉર્મિઓની જીવંત પ્રસ્તુતિ જોવાનું ચૂકશો નહીં, માત્ર ડીડી ગિરનાર પર 8 માર્ચ રાત્રે 9 વાગે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. સમગ્ર દેશ વિવિધ આયોજન કરી નારી શક્તિને નમન કરી રહ્યો છે, ત્યારે દ્રઢ ઇચ્છાશક્તિ, આકરી મહેનત અને સમર્પણ દ્વારા લોકોને દૂરદર્શન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી અમદાવાદ દૂરદર્શન કેન્દ્રની મહિલા કર્મચારીઓ સાથે આવો તમારી મુલાકાત કરાવીએ આ ખાસ રિપોર્ટમાં. પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ, આકરી મહેનત અને સમર્પણથી તમે લોકોને દૂરદર્શન કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી મહિલા કર્મચારીઓ, દૂરદર્શનની મહિલા કર્મચારીઓ સાથે આવીએ તમારી મુલાકાત કરાવીએ. દૂરદર્શનની આ મહિલાઓ પુરુષો સાથે ખભે ખભા મિલાવીને ફરજ બજાવી રહી છે અને સાચી રીતે લૈંગિક સમાનતા અને નારી સશક્તિકરણના ઉમદા ઉદાહરણ છે. કભી મેને એસા નહીં કહા કે મેં એક મહિલા હું, મેં યે શિફ્ટ મેં નહીં આઉંગી, મેં સારી શિફ્ટો મેં આકે સારા શિફ્ટ કામ કિયા હૈ. એન્ડ એટ પ્રેઝન્ટ મેં મેન્ટેનન્સ સેન્ટર મેં હું, જહાં પે મુજે લો પાવર ટ્રાન્સમીટર મેં જાના પડતા હૈ, વહાં પે કોઈ ટેકનિકલ ફોલ્ટ આઈ હૈ, ફીલ્ડ મેં જાના હૈ, ફીલ્ડ કા ભી કામ કિયા હૈ ઓર ઉસી રફ્તાર સે મેરા અભી ભી કામ ચલ રહા હૈ. વાત હોય આઉટડોર પ્રોડક્શનની કે સ્ટુડિયોની શૂટિંગની, કોઈ પણ ઋતુ હોય કે કોઈ પણ સમય, આ મહિલા કર્મચારીઓ દેશ દુનિયાના બદલાતા પ્રવાહથી તમને રાખે છે હંમેશા અપડેટ. આજે અમે તમને એવી શિક્ષિકા સાથે મળાવીશું જેમણે પોતાના મજબૂત ઈરાદા અને સફળ પ્રયત્નો દ્વારા એક હરતી ફરતી લાઇબ્રેરીનું નિર્માણ કર્યું અને જેને કારણે આજે તેમના વિદ્યાર્થીઓ પોતાની સાથે ઘરે લાઇબ્રેરી લઈ જઈ શકે છે. જોઈએ આ રિપોર્ટમાં. આ છે ગુજરાતના કલોલ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રીતિ ગાંધી.
18 વર્ષની શિક્ષિકાના પદે કામ કરી રહેલા પ્રીતિ જ્યારે 5.5 વર્ષ પહેલા અહીં આવ્યા ત્યારે તેમણે જોયું કે પ્રાથમિક શાળામાં જે બાળકો ભણવા આવે છે તેમાંના મોટા ભાગના વિદ્યાર્થીઓ વાંચી કે લખી શકતા નથી અને જો વાંચી લે છે તો સમજી શકતા નથી. ત્યારબાદ તેમને લાગ્યું કે બાળકોને ઘરે ભણતર માટે પૂરતું વાતાવરણ મળી રહ્યું નથી. સ્કૂલ બાદનો સમય બાળકોનો વ્યર્થ જાય છે ત્યારે તેમણે શરૂઆત કરી લિટલ લાઇબ્રેરી એટ હોમ, જેને આજે દેશ વિદેશમાં ગ્રંથ મંદિરના નામે ઓળખવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ પ્રોજેક્ટ જોયો હતો પણ એમને ગ્રંથ મંદિર નામ આપવાની રજૂઆત કરી. મૂલ્યવર્ધક વાર્તાઓ હોય, પ્રવાસ વર્ણનો, પછી એની અંદર અમે ડિક્શનરી, ઇંગ્લિશ ડિક્શનરી, ગુજરાતી શબ્દકોશ મૂકીએ છીએ, ગણિતને લગતા પુસ્તકો, વિજ્ઞાનને લગતા પુસ્તકો, પ્રવાસ વર્ણનો, નિબંધો, એવા બધા જ અમે પુસ્તકો અંદર મૂકી 20 દિવસ માટે બાળકોના ઘરે આપીએ છીએ. 30 ગ્રંથ મંદિરોથી શરૂ કરી આજે શાળા પાસે 218 ગ્રંથ મંદિરો છે અને આ કન્સેપ્ટને અન્ય સ્કૂલોએ પણ અપનાવ્યો છે. બાળકોને તેમના પાઠ્યપુસ્તકથી કંઈક અલગ, જુદા જુદા પ્રકારના અને પોતાના રસના પુસ્તકો ગ્રંથ મંદિરથી મળે છે, જેને તેઓ ખુશ થઈ 20 દિવસ માટે પોતાના ઘરે લઈ જાય છે. ઇસ ગ્રંથ મંદિર કો હમ મહિને મેં એક બાર લઈ જાતે ઓર હમ મુજે ઇસસે વક્તૃત્વ સ્પર્ધા ઓર નિબંધ સ્પર્ધા મેં ફાયદા હોતા હે જિસકે કારણ મેં અચ્છે નંબર ભી લા સકતા હું. 20 દિવસ દરમિયાન એ બાળક પોતે વાંચશે અને આજુબાજુમાં પણ વંચાવશે. એના મમ્મી પપ્પા ભાઈ બહેન એ પણ વાંચે છે. ધારો કે કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં એનો ભાઈ કે બહેન હોય તો એ પણ એ ગ્રંથ મંદિરનો ઉપયોગ કરી શકે છે. પ્રીતિએ શાળામાં અનેક ઇનોવેટિવ કન્સેપ્ટ પણ શરૂ કર્યા. આ પ્રક્રિયા દરમિયાન પ્રીતિને બ્રેસ્ટ કેન્સરનો પણ સામનો કરવો પડ્યો, છતાં પણ તેમનું જુનૂન જરાય પણ ઓછું ન થયું. આ સમયે પણ તેઓએ શાળાએ આવવાનું ચાલુ જ રાખ્યું. એ સમય દરમિયાન પણ હું એ બીમારીને ભૂલી અને શાળાનું જ કામ કરતી હતી. કીમોથેરાપી, ડોઝ સેક એ ખૂબ અસહ્ય હતા. એ ડોઝ સેક લીધા પછી પણ હું શાળાની અંદર આવતી હતી અને મારું જે રૂટીનનું કામ હતું એ હું ચાલુ રાખતી હતી. આરામ કરવો જોઈએ અથવા તો તારે ડોક્ટરે જેમ કહ્યું છે એ પ્રકારે કામ કરવું જોઈએ, એની જગ્યાએ એ પોતાના બાળકો માટે, પોતાના વિદ્યાર્થીઓ માટે જે કંઈ કામ કરતી હતી એને મેં પ્રોત્સાહન આપવાનું શરૂ કર્યું. એના એની અંદર જે આ શક્તિ પડી છે એને હું સલામ કરું છું. પ્રીતિની મહેનતનું જ આ પરિણામ છે કે દેશ વિદેશમાં તેમના ગ્રંથ મંદિરને પ્રસિદ્ધિ મળી, જે માટે તેમને અનેક પુરસ્કારોથી પણ સન્માનિત કરવામાં આવ્યા. રાજ્ય સરકાર દ્વારા મને તાલુકા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ, જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ અને રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. એના સિવાય ગુજરાત ઇનોવેશન સોસાયટીએ મને ટ્રેન્ડ સેટર એવોર્ડ પણ આપેલો છે અને એક ઇનોવેટિવ ટીચર તરીકે પણ મને એમણે સન્માનિત કરેલા છે. એના સિવાય ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ મારો જે ગ્રંથ મંદિર પ્રોજેક્ટ છે એને સ્થાન મળેલું છે. ઈરાદા મજબૂત હોય અને સતત મક્કમ પ્રયત્નો હોય તો દરેક લક્ષ્યને હાંસલ કરી શકાય છે. આવી મહિલા માત્ર પોતાના વિસ્તારની વિજેતા જ નહીં પણ અસલ જીવનમાં પણ નાયિકા છે. દૂરદર્શન સમાચાર માટે મેઘના દેવનો રિપોર્ટ. આજે જ્યારે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે રાજકોટની એક યુવતી કે જે એક એન્જિનિયરિંગ જગતમાં સિતારો બની ચૂકી છે એને અવશ્ય યાદ કરવી જ પડે. માત્ર 25 વર્ષની ઉંમરે પ્લાસ્ટિક રોલનું પ્રોડક્શન કરતી મશીનરીનું ઉત્પાદન કરતી રાજુ એન્જિનિયરિંગ નામની કંપનીનું સુકાન ખુશ્બુ ચંદ્રકાંત દોશીએ હાથમાં લીધું, બસ ત્યારથી તેમણે પાછું વળીને જોયું નથી. રાજકોટના શાપર ગામ પાસે વિખ્યાત રાજુ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે. ચંદ્રકાંતભાઈ અને રાજુભાઈ દોશી બંને ભાઈઓએ 31 વર્ષ પહેલા શરૂ કરેલી આ કંપનીમાં કામ પર ચડેલા ખુશ્બુબેન પ્રથમ મહિલા હતા. છેલ્લા 10 વર્ષથી ઇન્ડસ્ટ્રીઝમાં તેમણે બખૂબી કામ કરી મહિલા જગતમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં મહિલાઓ શિક્ષણ જેવા વ્યવસાયમાં જોડાય છે, પરંતુ પિતા ચંદ્રકાંતભાઈની લાગણીને માન આપી આર્કિટેક્ચરમાં ડિગ્રી મેળવી હોવા છતાં પોતે રાજુ એન્જિનિયરિંગમાં કામે લાગ્યા. કોઈ પણ મા બાપને એની ડોટરને અગર મેન્યુફેક્ચરિંગ યુનિટમાં મૂકવી હોય જે હંમેશા પુરુષોથી ઘેરાયેલી છે તો સેફટીનો બહુ મોટો ઇસ્યુ આવતો હોય છે અને
એ ઇસ્યુને સાઈડમાં રાખીને પણ અમે થોડી ફિમેલ ફ્રેન્ડલી પોલિસી બનાવી છે કે જેમાં મેટર્નિટી દરમિયાન એને ઘણો બધો ફાયદો કંપની તરફથી મળતો હોય, આવવા જવાના ટાઈમમાં થોડી સરળતા રહેતી હોય, અને એ પ્રમાણે અલગ અલગ વસ્તુઓને ધ્યાનમાં રાખીને અહીંયા એકદમ એક સેફ વાતાવરણ ઉભું કરવાની કોશિશ કરી છે. 10 વર્ષ પહેલા કંપનીમાં ખુશ્બુ એકમાત્ર મહિલા કર્મચારી હતા. આજે કંપનીના ટેકનિકલ સહિતના તમામ અલગ અલગ વિભાગોમાં કુલ 300 મહિલાઓ કામ કરી રહી છે. ખુશ્બુની મહેનત થકી 10 વર્ષમાં કંપની 60થી વધુ દેશોમાં પોતાના મશીનોની નિકાસ કરી રહી છે. જ્યારે હું જોઈન થઈ ત્યારે હું એક ફિમેલ હતી અને એક બીજા મેડમ હતા, પણ આજે રાજુ એન્જિનિયર્સના દરેકે દરેક ટેકનિકલ ડિપાર્ટમેન્ટથી માંડીને નોન ટેકનિકલ ડિપાર્ટમેન્ટમાં પણ એમ એક એક ફિમેલ છે, અને એ અમારું એક ઇન્ટરનલ ગોલ છે કે અમે દરેકે દરેક ડિપાર્ટમેન્ટમાં એક અથવા બે ફિમેલને એમ્પ્લોયમેન્ટ આપીએ, જેનાથી જે છોકરીઓમાં રહેલી ટેલેન્ટ છે જે બહાર નથી આવી શકતી કેમ કે સાચી જોબ ઓપોર્ચ્યુનિટી નથી હોતી, એ અમે પૂરી પાડવા માંગીએ છીએ. ખુશ્બુ દોશીએ કંપનીનો કાર્યભાર સંભાળ્યા બાદ ટેલેન્ટેડ મહિલાઓને આગળ લાવવા અથાગ પ્રયત્નો કર્યા. થોડા વર્ષો પહેલા પૂજા સિંઘ નામના મહિલા ઇન્ટરવ્યૂ માટે ખુશ્બુ પાસે આવ્યા. લગભગ 2 કલાક ચાલેલા ઇન્ટરવ્યૂ બાદ તેમને રાજુ ઇન્ડસ્ટ્રીઝમાં જોબ તો મળી જ, પરંતુ પુરૂષોની સાથે એન્જિનિયરિંગ ક્ષેત્રે કામ કરવાનો તેમનો ડર પણ ખુશ્બુએ દૂર કર્યો. આજે પૂજા રાજુ એન્જિનિયરિંગ કંપનીમાં એચઆર ડિપાર્ટમેન્ટના હેડની જવાબદારી બખૂબી રીતે સંભાળી રહ્યા છે. પિછલે 4-5 સાલોમાં ઓલમોસ્ટ સારે ડિપાર્ટમેન્ટ્સ મેં ન્યૂ રિક્રુટમેન્ટ્સ ઇવન પ્રોડક્શન ક્વોલિટી ડિઝાઇન જો કે કોર ટેકનિકલ ડિપાર્ટમેન્ટ્સ હૈ વહાં પે ભી હમને ફિમેલ્સ લીએ હૈ. એવા જ એક અન્ય મહિલા કર્મચારીની વાત કરીએ. સોનલ પીઠવા નામના મહિલાને જોબ તો કરવી હતી, પરંતુ તેમનો એક ડર હતો કે રાજકોટથી શાપર ગામે ડેલી અપડાઉન કરીને નોકરીની સાથોસાથ પોતાના પરિવારજનોની જવાબદારી પણ કેવી રીતે સંભાળવી. પરંતુ ખુશ્બુ દોશીએ તેમને હિંમત આપી અને તેમની અંદર રહેલ ટેલેન્ટને પારખી સપોર્ટ કર્યો. આજે સોનલબેન રાજુ ઇન્ડસ્ટ્રીઝમાં માર્કેટિંગ મેનેજરની જવાબદારી નિભાવી રહ્યા છે. જ્યારે અહીં 10 વર્ષનો સમયગાળો શાપર સુધી આવવું અને ફૂલ ટાઈમ અને બીંગ અ વીમેન જોબ કરવી ઇટ્સ વેરી ડિફિકલ્ટ, પણ મને અહીં મેનેજમેન્ટ તરફથી એટલો સપોર્ટ મળ્યો છે કે એ જે ડિફિકલ્ટ એરિયાઝ હતા કે જેમ કે એક વિમેન હોય અને આઈ એમ અ મધર ઓફ 2 ગર્લ્સ, તો એ દરમિયાન પણ મને એટલો મેનેજમેન્ટ તરફથી સપોર્ટ મળ્યો છે કે હું મારી મધરહુડ પણ મેં બહુ સારી રીતે સક્સેસફુલી મેં એ એરિયા પણ મારો સક્સેસફુલી ગયો છે. આજે મહિલા દિને ખુશ્બુ દોશીએ સર્વે મહિલાઓને ડીડી ગિરનાર ચેનલ મારફત તેમની કંપનીમાં જોડાવા આહવાન કર્યું છે. આ સંઘર્ષશીલ મહિલાને મહિલા દિને શત સલામ. દૂરદર્શન સમાચાર માટે રાજકોટથી હરેશ પંડ્યાનો રિપોર્ટ. અમદાવાદ સ્થિત વિશ્વવિખ્યાત આર્કિટેક્ટ બીવી દોશીને વર્ષ 2018ના પ્રિટ્ઝકર આર્કિટેક્ચર પ્રાઇઝ માટે વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આર્કિટેક્ચર જગતનો નોબલ ગણાતું પ્રિટ્ઝકર પ્રાઇઝ મેળવનાર બાલકૃષ્ણ દોશી પ્રથમ ભારતીય છે. એવોર્ડની ઘોષણા કરતા જ્યુરીએ જણાવ્યું હતું કે દોશીની વાસ્તુ શૈલીમાં મૌલિકતા અને અનોખાપણું છે અને તેમણે હંમેશા ઊંડી સમજણ અને જવાબદારી સાથે લોકો માટે ઉત્તમ કક્ષાના સ્થાપત્યોનું સર્જન કર્યું છે. ઉલ્લેખનીય છે કે તેઓને લ કોબુઝીએ અને લુઈ ખાન જેવા દિગ્ગજ આર્કિટેક્ટના માર્ગદર્શન નીચે પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેમણે ટાગોર હોલ, પ્રેમાભાઈ હોલ, સેપ્ટ ઇફકો ટાઉનશીપ, અમદાવાદની ગુફા સહિત આઈઆઈએમ બેંગ્લોર અને નિફ્ટ દિલ્હી જેવી સુંદર ઇમારતોની ડિઝાઇન કરી છે. વર્ષ 1976માં તેઓને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો હતો. સન્માન આપ્યું અને એ સન્માન મારા માટે જ નથી પણ જેટલા બધા આર્કિટેક્ટ હોય, સપતિઓ હોય, પોલિટિશિયન્સ હોય, જો આ કામમાં પડે તો એ કામ આપણે માટે, આપણા સમાજ માટે અગત્યનું છે. તો અત્યારે ન્યૂઝ ફોકસમાંથી અમને રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી.